એટલે દાંત કેમ કાઢો છો? હું ચમનલાલ માસ્ટર બલબલાની સીધા જોર કરી દઉં. એટલે તમે તો સીધા રહો. ઈ કોણ બોલ્યું? એ નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો હાજરી છે સાહેબ. તકલીફ તો રહેવાની. કવિ અમર કોટાણા, છગન મગન, નટુ ગાંડો, વિક્રમ ઠાકોર, વિકાસ, એટલે હું નહીં તું ભૂલી ગયો, પૂરો ભરાડી, કારું કબાડી, કારું કબાડી, કારું કબાડી. અત્યાર સુધી ક્યાં હતો? સારું સારું, કાલ થી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાત ઉભા થાવ. ભલે કેમ દાંત કાઢો છો બધા? એક સાત વિશ્રામ. ભલે કસરત કરતા નથી આવડતું? તને અલગ થી કેવું પડશે. બેઠી જાવે. ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? બોલ વિક્રમ ઠાકોર. ભેસ ભેસ દેવપા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે રાહો ચલી જીઓ રે બાહુ બોલી. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનો. સોનાની સાકળે બાંધ્યો ઈડોળો આંબાની દાળ, રૂપાના કડલા ચાર વાલો મારો ઈચ્છે ઈડોળો આંબાની દાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, તેના જવાબ આપજો. ચાલો પહેલો સવાલ. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં હાથમે છે? બોલ છગન. ભુલ્લા કાકાના ઘરેથી, અંકલ કાકાના ઘરેથી, વ્યાસન કાકાની વાડીમાંથી, જીવનાને આડિયાને ટાવર પાસે રાખવાનું જાય છે. ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં હાથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. હે બુરા, કેમ વાતો કરે છે? અરે કોની ચડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? મારા બાપા ભૂલથી મારી પહેરી ઓળ્યા ગયા. ઠીક, બેસી જા હવે. કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ, પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? બોલો. અરે બોલ બુરા. જમણવા. એટલે તને તો જ્યાં હોય બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમાર. કવિના નાકમાં
એટલે પહોંચવાનો આપણો તો શેરા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના ત્રણ ખંડોના નામ આપો. બોલ અમાર. શિખંડ, અખંડ ને પાખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે શિખંડ વાળા. બેઠી જા. હલા વિકાસ, કેમ દાંત કરે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળાનું મોડું થતું હતું અને તમારી ભીતે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્તર, ભલભલાને સીધા દોર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. લે આ આવ્યો. એવો સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશન માં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખો? જાઉં છું સાહેબ. પછીનો સવાલ, ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપાન. બેઠ. પછીનો સવાલ, સૌથી મોટી માં કઈ? બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જાવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો. અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીન માં કપડાં ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બઢિયા. આટલી બધી વાર કેમ લાગી? ઉચ્ચ વિચાર. હાથ પાછ ધોઈને આવ્યો છે? પછીનો સવાલ, ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલો સાહેબ. બોલ કરું કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આપણે કરવાનું, નહીં કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી. બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લઉં? તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનો શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવા માંથી મેં 5 લાડવા લઈ લીધા, તો તારી જોડે કેટલા લાડવા છે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લેજો ને, તમારા બાપાનું શું જાય? ભેંસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? બોલવા. હા બોલ. કોઈને ભણવું ગમતું નથી, પણ તમે બધા ભણજો, ભણવા સિવાય ઉદ્ધાર નથી. જય હિન્દ, જય ભારત.